નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓએ રોડ ચક્કા જામ કરી સહકારી જીન વિસ્તારમાં વિરોધ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે, સાથે સાથે રોડ પર ખાડા પણ પડી ગયા છે. મહત્વનું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આપે છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સમારકામ જલ્દીથી કરાવે તે જરૂરી બન્યું છે. રોડ ખાડાથી ભરપૂર સ્થાનિકોનું અને વેપારીઓનું કહેવું છે કે ધનસુરા સહકારી જીન પાસે 2 ફૂટ જેટલા ખાડા પડ્યા છે, ત્યારે વાહન ચલાવીએ ત્યારે રોડમાં ખાડો છે કે ખાડામાં વાહન ચાલે છે તે ખબર નથી રહેતી, જેને લઈ સ્થાનિકોએ આજે વિરોધ કર્યો હતો. સ્થાનિકો અને વેપારીઓ વિરોધ કરતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પાણી ભરાતા બાળકો અને મહિલાઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે આ સાથે જ સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે મિટિંગ યોજી અને કહ્યું કે 1 મહિનામાં રોડનું કામ નહીં થાય તો રોડ પર બેસીને ધરણા કરવામાં આવશે. અરે ધારાસભ્ય કઈના મંત્રીને કે નગરપાલિકાને કોઈને કાંઈ પડી નથી, રોજ નવા કપડાં પહેરી નીકળીએ, નોકરી જવાનું હોય, ધંધે જવાનું હોય, કોઈ દિવસ ધારાસભ્ય એને ઊભો નથી. આ પબ્લિક આટલી દેખાય છે, કેટલો પ્રોબ્લેમ હશે બધાને. એટલે તાત્કાલિક એટલે આજે ને આજે આ પ્રશ્નનું સોલ્યુશન આવવું જોઈએ સાહેબ. સિવિલ હોસ્પિટલ ગણો, 2 માણસ તો હમણાં મરી ગયા, એક્સિડન્ટ થયા, પણ કોઈ ધારાસભ્યને કોઈને પડી નથી. આ પબ્લિક જુઓ, આ બધી પોતાની આ જાતે આવીને ઊભી છે. ગિરીશભાઈ પટેલ, અહીંયા સરકારી જીન હિંમતનગરની આવેલી છે. અહીંયા 4 રસ્તા પડી રહ્યા છે, બાજુમાં હોસ્પિટલો આવેલી છે, મેડિકલ કોલેજ આવેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો. મારી વિનંતી એ સરકારને કે તાત્કાલિક ધોરણે નિકાલ લાવે. કારણ એ કે બાજુમાં હોસ્પિટલો આવેલી છે, સિરિયર જેટલા હોય, આજુબાજુના દર્દીઓ આવતા હોય, અકસ્માતના કેસ આવતા હોય, પરંતુ સરકારને કંઈ પડી નથી એવું લાગી રહ્યું છે અમને. જો નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા જ ઊંઘાશું, અહીંયા રાતના ખાટલા પાઠવ્યું છે. મોદી સાહેબ આવે, માન્ય સીએમ સાહેબ આવે, માન્ય કોઈ મિનિસ્ટર આવે તો રોડ બની જતા હોય તાત્કાલિક ધોરણે, પણ આ રોડ નથી બનતા. કારણ એ કે અહીંયા પરજા ગાંડી છે એટલે રોડ નથી બનતા. અને તમે વારંવાર અમે જોઈએ છીએ કે 108 ફસાતી હોય, હમણાં ફાયર બ્રિગેડ ફસવાની, હમણાં એક બેન પડી. તમે જો પોલીસની ગાડીઓ પણ અહીંયા કન્ટેનરો પડતી હોય તો મારી વિનંતી એ કે તાત્કાલિક ધોરણે નિકાલ કરે. જે સહકારી જીન નેશનલ હાઈવે 8 ઉપર જે ચક્કાજામ થયો તેમાં લોકોને અત્યારે હાલ ખૂબ જ હાલાકી થઈ રહી છે. થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું ત્યાં અકસ્માત પણ થયેલું અને મૃત્યુ પણ પામેલા. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોતાં થોડો વરસાદ પડે છે તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે, ખાડા બી બહુ મસમોટા પડેલા છે. કોઈ પણ મોપેડ અથવા તો ચાલીને જઈ શકાતું નથી અને હાલ એવી પરિસ્થિતિ છે કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો પણ વ્યક્તિ ત્યાં પડી જાય છે, એના લીધે વસ્તુને પણ નુકસાન થઈ રહ્યું છે અને એ વ્યક્તિને પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. બીજું, આ વસ્તુ આજની નથી પણ ઘણા સમયથી આ તકલીફ ચાલી રહી છે અને દર ચોમાસું આવે છે ત્યારે આ તકલીફો આપણે આવીને ઊભી રહે છે. એના સિવાય આપણે જ્યારે પણ કોરું પડે છે, જ્યારે વરસાદ નથી હોતો, ત્યારે પણ એમનો જે ડસ્ટ છે એ ડસ્ટ ખૂબ જ ઉડી રહ્યો છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે, આરોગ્ય ક્ષેત્રમાં પણ આરોગ્યમાં પણ એમને નુકસાન થઈ રહ્યું છે. એટલે હવે આ જે છે સામાન્ય જનતા એનેથી સહન થઈ શકતું નથી અને ખૂબ સહન કર્યું છે અત્યાર સુધી. એટલે હવે આમનો ચોક્કસ પ્રકારમાં આમને નિર્ણય કરી અને આપણે આમનો હલ કરવો જ પડશે. વેપારી દ્વારા શું કહેવાનું? વેપારી દ્વારા હવે આમને આગળ જો અત્યારે અમે આ રીતે રજૂઆત કરી છે અને બધા આપણે ભેગા થયા છીએ ત્યાં આગળ અને આપણે બધા એમાં વિરોધ કરી રહ્યા છીએ, હવે આગળ જો એમનું કશું નહીં થાય તો અમે જે વેપારી મંડળ હવે જે નક્કી કરે એ પ્રમાણે અમે આગળ જવાની તૈયારી છે. ખડીયોલ રોડ રણાસણ સુધીના 30 થી 35 ગામનો જોડતો માર્ગ છે. એક બાજુ આખું સિટી છે, સિટી જોડેની કનેક્ટિવિટી છે. આ બાજુ રાજસ્થાન દિલ્હી સુધીનો આખો 3 થી 4 રાજ્યોને જોડતો માર્ગ છે. તેનું 8 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે. એક બાજુ સિવિલ છે, આ બાજુની બાજુ લગભગ 101 દવાખાના હોસ્પિટલો છે. દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે અને આનું 70 એ સોલ્યુશન આવે
આ કોઈ બીજા માણસો નથી, ભારતીય જનતા પાર્ટીને મત આલવાવાળા જ માણસો છે, જેથી કરીને સત્વર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે. પબ્લિક ખૂબ આક્રમક છે આ બાબતમાં, મોતીપુરાની બાબતમાં આનું વિધિન 10 દિવસની અંદર સોલ્યુશન આવે. મહેરબાની કરીને બે હાથ જોડીને કયા પ્રકારનો વિરોધ કરવામાં આવે છે, કેટલા સ્થાનિકો અત્યારે હાલ વિરોધમાં જોડાયા? વિરોધમાં 500 થી 700 વેપારીઓ, 3-4 ગામના 100-100 લોકો જોડાયા છે, અને આના આગળ જતાં અમે ઉગ્ર આંદોલન કરીશું જો આનો સત્વરે નિવારણ નહીં આવે તો.